ચુંબનીય બાળકો ધોરણ ચાર ગણિત પ્રકરણ નંબર ચાર ટીક ટીક તેમાં આપણે પાના નંબર 38 પર આગળ છીએ. પહેલાં આપણે આના પહેલાંના વિડીયોમાં આપણે ઘડિયાળમાં જોતા શીખ્યું હતું, સમય કઈ રીતે લખવો એ પણ જોયું હતું. હવે આ એક ચિત્ર છે, તેમાં એવું કે ચિત્ર જોઈને સ્થળના સમયની કલ્પના કરો. હવે કયો સમય છે એ જોવાનું કહે છે કે આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે. પેરિસના ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે. આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે, પરંતુ શિયાળામાં એ સાંજના 4 વાગ્યાથી અંધારું થાય છે. હવે ત્રીજું છે, તેમાં કહે છે નીચેના ચિત્ર ઉપરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે. હવે મિનિટ કાંટાને ખસવા માટે સમય કેટલો જોઈએ છે તે કહેવાનું. તો પહેલાં બબે જે ઘડિયાળો આપી છે એ પણ આપણે દોરવાનું, જેથી કરીને આપણે જોઈ શકીએ કે કયો સમય કેટલા વાગ્યાનો છે. તો બે ઘડિયાળ બનાવી છે, પહેલાં આપણે તેમાં આવીને સમય છ અને પંદર છે. તો કઈ સંખ્યા છે 6 અને 15 ની છે?
જીરો, એક એકમાંથી જીરો જાય તો એક, દસ છ માં છ જાય તો જીરો, કેટલી મિનિટ થઈ? દસ મિનિટ. હવે પેલી ઘડિયાળ છે તેમાં ચાર ને ચાલીસ, ત્રણ ને ચાલીસ
હવે ડ છે તેમાં સાત અને દસ ની મૂકી છે, તો સાત ઉપર નાનો કાંટો અને બે ઉપર મોટો કાંટો, પાંચ મિનિટ અને દસ મિનિટ થઈ. પછી બીજી ઘડિયાળ છે તેમાં સાત અને પિસ્તાલીસ મિનિટ છે, એટલે સાત થી આઠ ઉપાડવામાં થોડો બાકી હોય એને પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ અને પિસ્તાલીસ મોટો કાંટો ન ઉપર. તો અહીં છે તે કેટલી મિનિટ થઈ? સાત અને પિસ્તાલીસ મિનિટ. તેવાથી સાત અને દસ મિનિટ બાદ કરી પછી બે છે તો ત્રણ, સાત અને દસ મિનિટ, પાંચ ને પાંચ, ચાર અને એક છે તો ત્રણ, સાત અને સાત છે તો જીરો. કેટલી મિનિટ થાય? પાંત્રીસ મિનિટ. કેટલી મિનિટ થાય? પાંત્રીસ મિનિટ. હવે એ પછી જોઈએ તેમાં સમય પ્રમાણે કાંટો, શું કહ્યું? કાંડા દોરો. તો પેલા સવાર અને ઘડિયાળ દોરો, છ કલાક અને વીસ મિનિટ. તો ઘડિયાળ પછી બીજો નંબર છે તેમાં આઠ કલાક અને ત્રીસ મિનિટ, તેમાં પણ ઘડિયાળ લાગે. પછી તેમાં બીજા નંબરમાં શું કહ્યું છે? સાત કલાક અને દસ ચાર નંબર છે તેમાં પાંચ કલાક અને પંદર મિનિટ.
નાનો કાંટો અને જે મિનિટ હોય એનો મોટો કાંટો બતાવવાનો. તો અહીં શું કહ્યું છે, 6 કલાક અને 20 મિનિટ. તો 6 કલાક છે એટલે 6 ઉપર કયો કાંટો આવશે, નાનો કાંટો. તો 6 ઉપર નાનો. હવે મિનિટ 20 મિનિટ છે, 20 મિનિટ ક્યાં થાય, 5 10 15 અને 20, 4 ઉપર છે તે 20 મિનિટ થાય માટે 4 ઉપર એરો. એ પછી બીજો નંબર છે તેમાં 8 કલાક અને 30. તો કલાક છે ત્યાં નાનો કાંટો, ત્યાં 8 ઉપર નાખો. અને કેટલી મિનિટ છે, 30 મિનિટ. 30 મિનિટ હોય ત્યાં મોટો કાંટો, 5 10 15 20 25 અને 30. 30 કેટલો કર્યો, 6. તો કેટલા ત્યાં, 8 કલાક અને 30. એ પછી છે 5 કલાક અને 15, એટલે 5 ઉપર નાનો. પછી કેટલી મિનિટ છે, 15. તો 5 10 અને 15 એટલે ઉપર આવ્યા, 3 ઉપર મોટો કાંટો. પેલા છે 6 કલાક ને 20 મિનિટ, પછી 8 કલાક અને 30 મિનિટ, જે બાકી છે 7 કલાક અને 10 મિનિટ. તો 7 ઉપર નાનો કાંટો, 10 મિનિટ છે 5 અને 10 મિનિટ, એટલે 2 ઉપર મોટો કાંટો. કેટલા વાગ્યા, 7 અને 10 મિનિટ. તો 8 કલાક અને 30 મિનિટ એટલે 8 ઉપર નાનો કાંટો, 30 મિનિટ એટલે મિનિટ કાંટો ક્યાં, 6 ઉપર. એ રીતે ત્રીજામાં 7 કલાક અને 10 મિનિટ, 7 ઉપર નાનો કાંટો અને મિનિટ કેટલી છે, 10, એટલે 2 ઉપર મોટો કાંટો. એ રીતે ચારમાં ચોથા નંબરમાં 5 કલાક અને 15 મિનિટ, 5 ઉપર નાનો કાંટો અને 1 2 ને 3 એટલે 5 10 અને 15, તો 3 ઉપર મોટો કાંટો. આ રીતે કાંટા દોરીને સમય દર્શાવવાનો છે. તો તમારે હવે આગળ જોઈએ આપણે તમારી શાળાની પ્રાર્થના સભા ક્યાં
કેટલો સમય ચાલે છે? તો કેટલો સમય ચાલે છે? 10 મિનિટ. કેટલી? 10 મિનિટ. એ પછી તમારો ભોજન વિરામ કેટલો સમયનો હોય છે? કેટલા સમયનો રિસેસ હોય? 35 મિનિટ. પછી એ પછીનો સવાલ, તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે? કેટલો લાંબો હોય છે? 50 મિનિટ. કેટલી પીરિયડ? કેટલા મિનિટનો? 50 મિનિટ. એ પછી તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે? રમવાનો પીરિયડ છે તે પણ કેટલા મિનિટનો છે? સરખો જ છે. હા, તો સરખો જ છે. જેટલો જ છે, હા, એટલો જ. તો શું કહે છે કે તમે ભોજનનો વિરામ કેટલા સમયનો, રિસેસ કેટલા મિનિટનો હોય છે? 35 મિનિટ. પછી રમવાનો એટલે પીટીનો પીરિયડ કેટલા મિનિટનો હોય છે? 50 મિનિટનો. બધા સરખા હોય, બધા છે એટલાનો જ હોય છે એવું પૂછે છે. કે તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે? હા, બીજા જેટલો જ હોય છે. હવે શું રમત કરે છે કે રમવાનો તાસ અને રિસેસનો સમય આટલા ટૂંકા શી તેવું, શું તેવું નથી? એવું કહે છે કે રિસેસના રમવાનો પીરિયડ અને રિસેસ બધા ટૂંકા નથી લાગતા. તો હા, એવું છે ને, જેટલો સમય આપે એટલો ઓછો લાગે, બરાબર ને? તો આજે તમને આપણે ઘડિયાળમાં કાંટા ગોઠવતા જોયા કે કઈ કયા સમય પ્રમાણે કઈ જગ્યાએ નાનો કાંટો આવે અને કઈ જગ્યાએ મોટો કાંટો આવે. તો એ પછી આપણને જે સવાલ પૂછ્યા છે તે પ્રમાણે આપણે પ્રાર્થના સભાનો સમય કેટલો મિનિટ ચાલે છે? 10 મિનિટ. ભોજનનો વિરામ છે તે કેટલો મિનિટનો હોય છે? 35 મિનિટ. રમવાનો પીરિયડ છે કેટલા મિનિટનો હોય છે? 50 મિનિટ. અને તે બધા જેટલો હોય છે. તો આશા છે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. હવે આપણે ફરી આવતા વિડીયોમાં આપણે ફરી આગળ જોઈશું. તો બાળકો, તમને આજના વિડીયોમાં ઘડિયાળમાં જોવાની મજા આવી હશે. તો તમે હવે તમારી પુસ્તકમાં અને તમારી નોટબુકમાં પણ જે આપણે લખીએ છીએ તે દાખલાઓ ખાલી જગ્યા જે કઈ આવે એ તમારી નોટબુકમાં પણ લખીને તૈયાર રાખવાનું છે, જેથી કરીને તમે પરીક્ષા સમયે તેમાંથી જોઈ શકો. એક નોટ બનાવવાની અને